ए वेला काकानी वाड़ी से ने वाइड ऊपर वेलो रे ममरा भाई ने मोड़ू छूने हूँ आवी गयो वेलो रे वेला काकानी वाड़ी से ने वाइड ऊपर वेलो रे वेलो वेलो भूकाम बोलो हमना वेला काका गया से हांबली रहा ने तो अपन ने बेन टीवी नाचे पर हूँ क्या वेला काका ने कहू हूँ तो वाइड ऊपर वेलो से है ना कहू तो आपन ने खबर से वेला काका ने तो एम थाई मने वेलो कीधू ये बात तमारी हसी हो समझी विचारी ने बोलवू पड़े नकर को टीवी नाखे હવે તો વાયડ ઉપર વેલો હોય ને એને વેલા કાકા કેવું છે હું નકર વેલા કાકા આપણને એની વાડીએ ઉભાઈ નહીં રહેવા દે હવે એ વાત જવા જો પ્લાન હું બનાવ્યો એ કયો હવે પ્લાન હું બનાવે હવાનું ખાધું ના ને તો પણ ખાઈ લેવાય ને પણ ક્યાં ખાવા જાવું મેં જ્યાં લોજ બંધાવી ને ઈવડે બહાર ગમ ફરવા વયા ગયા મને કે થોડાક દીધી ક્યાંક લોજ માં ખાઈ લેજો અને એમ ક્યાંક લોજ માં ખાઈ લેવું તો પણ મને ફોન ન કરાય હું ટિફિન લેતા આવે જો બોલો તમે કોઈ દી ટિફિન લાવ્યા કે આ તમને હું ફોન કરું તો એક કામ કરવી તમારું મેજિક લઈને ભાવનગર જાવી જમીન પાછા આવી આવી ના રે ના તો તો મને મંગુ ન પડે તો જો ભૂખ્યા એક કામ કરવી ગામ માં હમણાં નાસ્તાની દુકાન ખુલે ને એટલે ગામ માં જઈને નાસ્તો કરી આવી હમણાં તો માયક માં કાક અવાજ આવે હલો જમ્મા હલો જમ્મા હલો જમ્મા હલો જમ્મા હે જમ્મા કોક બોલાવે છે તો હાલો હાલો મફત માં જમી આવી હાલો 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 ખાવા હાલો ખાવા હાલો ખાવા હાલો ખાવા તમી જો એની લોજ બનાવી નવો ધંધો ચાલુ કર્યો મારો માણા બનાવે છે શાક રોટલી હમણે શાક રોટલી બની જાય ને એટલે આવક થઈ જાય ચાલુ મારો માણા કે દુનો કેતો તો ઓલા દા પગાર વધારી જો પણ કા ખિસ્સામાં પૈસા આવે તો પગાર વધારું ને આપણે ખાવાનું છે 15-20 જણા ખાઈ વહી જાય ને પછી વધે ને ઈ જો બોલો બીજાનું વધેલું ખાવાનું ના ના ઈ નહી તપેલામાં પડ્યું હોય ને ઈ ખાવાનું લો બોલો 15-20 જણા જમીન વ્યા જાય પછી નો વજ્યું હોય તો આપણે ભૂખ્યું રહેવાનું લો બોલો એટલી બધી મહેનત કરી તોય મારે ભૂખ્યું રહેવાનું પણ લે હું તારો પગાર વધારી દઈશ બસ એ હારું માયક માં બોલો એટલે હબ હબ બધા જમવા આવે એ હારું હાલો જમવા હાલો જમવા હાલો જમવા હાલો જમવા એ ભોળા દાદા જમાડે છે હું ભોળા દાદા હું પ્રસંગ છે જમાડો છો એ કાય પ્રસંગ નથી હમે હું લખી વાસો તો એ 50 રૂપિયા માં ફિક્સ થાળી અને 10 રૂપિયા માં ફૂલ થાળી જો બોલો લોજ બનાવી હા અમને તો એમ કે મફત જમાડો અરે ના હું કામ મફત માં જમાડું બોલો લ્યો લોજ બનાવી અમને વાતે ન કરી પણ હું હવાનો માલિક માં તો બોલું છું હમણા ભાઈ તો ગામ માં નાસ્તો કરવા નહી જવું અહીંયા જમી લેવી એ હારું તો બોલો ફિક્સ થાળી આપું કે ફૂલ થાળી બે ફૂલ થાળી આપી દો ના ના ઓ મમરા ભાઈ હું તો ઘરે થી જમીન આવ્યો મારતી ફૂલ થાળી ન ખૂટે હું તો ફિક્સ થાળી ખાઈશ પણ બકુલભાઈ તમે જોવો તો ખરા 50 રૂપિયા ની ફિક્સ થાળી છે અને 10 રૂપિયા ની ફૂલ થાળી છે તો ફૂલ થાળી લેવાય ને પણ એમાં એવું છે હું જમીન આવ્યો ને મારતી ફૂલ થાળી ન ખૂટી હોય તો અનાજ બગડે ને જો બોલો તો તમારે મારા પૈસા જ બગાડવા પણ એક કામ કરવી બે નોકી નોકી થાળી લેવી ને તો આપણને ખબર એ પડે ને બે થાળી માં હું નોકી નોકી વાનગી આવે એ હારું થયેલા એક ને ફિક્સ થાળી અને એક ને ફૂલ થાળી આપ જા એ હારું હાલો ઉભા રહો પૈસા તો આપો પણ જમીન પછી પૈસા આપી લારે ના પેલા પૈસા બોલો જો બોલો અમારી 60 રૂપિયા ની વેલ્યુ નહીં એ તમારી વેલ્યુ તો છે તે પૈસા આપો એ હારું હાલો હવે જમી લે હેયા 50 રૂપિયા ની ફિક્સ થાળી અને ફૂલ થાળી ના કેમ 10 રૂપિયા તે એ હમણે તમને ખબર પડી જાહે સારું કેવાય 10 રૂપિયા માં ફૂલ થાળી આપે યા બકલભાઈ ફિક્સ થાળી હે ફિક્સ થાળી માં એટલું જ છે હા જો બોલો એક બટાટા નો કટકો એક રોટલી ની જરાકમ થી સાસ તો પણ ફિક્સ થાળી માં તો એટલું જ આવે ને જોયું ને બકુલભાઈ હું કેતો તો ફૂલ થાળી લઈ લ્યો આ એ હસું આની કરતા તો મેં ફૂલ થાળી લીધી હોત તો સારું હતું યા મમરા ભાઈ ફૂલ થાળી હે આ હું છે એ ફૂલ થાળી એટલે એ આ હું છે ફૂલ અને આ હું છે થાળી ફૂલ થાળી મેં કઈ આમ ફૂલ થાળી નતી મગાવી તો એ ફૂલ થાળી માં તો કેટલાય શાક આવે રોટલો આવે રોટલી આવે દાળ ભાત આવે છાશ આવે સંભારો આવે પાપડ આવે એવું કેટલી વસ્તુ આવે એને ફૂલ થાળી કહેવાય અરે એવી ફૂલ થાળી કે 10 રૂપિયા માં આવે
યો બોલો હું વિચાર જ કરતો હતો મે કીધું 50 રૂપિયામાં ફિક્સ થાળી ને 10 રૂપિયામાં ફૂલ થાળી હોય ની કાક ગરબડ છે પણ લ્યો આમ ફૂલ ને થાળી કેતા તા આવડા શેતરવાના ધંધા હું કરો લાવો પૈસા પાછા કાય શેતરવાના ધંધા ને કેતા વા એમી તો આવી ફૂલ થાળી આપી એ ભોળજા અહીં આવો તો બોલો શેત્રીજી આપણને તો હું લાવ ભોળજા પૈસા પાછા અરે તો પૈસા પાછા ના મળે હો તે કા આવી ફૂલ થાળી થોડી હોય આ એવી ફૂલ થાળી રાખી એમી એવું નહીં હાલે તું પૈસા પાછા આપો હાલો મમરાભાઈ 40 રૂપિયા વધારી પેલા લઈ લો તો લાવ ભોળજા 40 રૂપિયા લાવો તો પણ એક કામ કરો ને હજી તમે બે ફૂલ થાળી લઈ લો ને એલા ફૂલ ને કઈ ખવાય તો પણ પૈસા પાછા નહીં મળે હજી એક ફિક્સ થાળી લઈ લો 10 રૂપિયા અમને આપી જો એ અમારે કઈ ખાવું જ નથી પૈસા પાછા લાવો હાલો હોય 100 રૂપિયા પૈસા પાછા નહીં મળે આલા મુણા જાવ પણ એમ હું કામ આવવા માંડે જો એક રોટલી આપી એક બટાટા નું બટકું આપ્યું ઈ કઈ થોડી 50 રૂપિયા માં ફિક્સ થાળી કહેવાય તો પણ અમારે પૈસા તો વધવા જોવે ને બોલો યો કેટલો બધો તો સળગા સજાય રોજ ને અને શેતરવાના ધંધા કરો ઈ મારે કઈ સાંભળવું ના ખાવું હોય તો ખાવ કઈ ખાવું ને ઝાલો મૂકું તો આપણે ભાગવી કોઈ વાંધો નહીં 100 રૂપિયા લઈ જા ને યાદ રાખજો હમણાં પાછા લેવા છે 100 રૂપિયા પૈસા થોડા પાછા મળે લ્યો બોલો ભલે દા 100 રૂપિયા તો આઈ ગયા જો બોલો કેવી ફિક્સ થાળી એક બટાટા નું બટકું ને એક રોટલી હવે બટાટા નું બટકું ખાઈ જવી પછી રોટલી છે ને એ ખાવી તમને તો ફિક્સ થાળી માં રોટલી આપી મને તો ફૂલ ને થાળી આપી ફૂલ થાળી કઈ ખવાય આ તો આપણને શેતરી ગયા હો તો હું મારા 100 રૂપિયા લઈ ગયા તો પણ કાક પ્લાન બનાવો પ્લાન પછી બનાવશું મને ભૂખ લાગી એટલે ખાવાનો જ પ્લાન બનાવો એમ કહું એમ તો કેમ પ્લાન બનાવશું હી હા તું એવડા બે જણા કઈ લોજે થી આગા થોડા જાય તો પછી મારા મગજ માં એક વિચાર આવ્યો હું ઓર આવો લ્યો આ એમ થાય લ્યો હે કે આગા કની આવે એટલે કઈ બાજુ પૈયા એ ગામમાં કરિયાણું લેવા જાવી ગામમાં હું કામ કરિયાણું લેવા જાવ તમને ખબર ને ભોળા દાદા ને લોજ બનાવી ભોળા ને લોજ બનાવી હા ન્યા જમ્યા વો ભોળો કઈ મફત ખવડાવશે પણ 10 રૂપિયા માં તો ફૂલ થાળી આપે હે આલા જમુક તને જમ્યાવી ઉભા રહો ન્યા જમવા જવા કરતા પાર્સલ મગાવી લેવ ને ફૂલ થાળી માં તમે બે જમી લેશો પણ ફોન તો વાડિયા પડ્યો પણ આલે વાડિયા ને ફોન કરી અને પાર્સલ મગાવી લેવી હા લ્યો અડધું તો કામ થઈ ગયો હે આ મમતાભાઈ આવે ભાઈ બાજુ ભાઈ અમતાભાઈ એ ગામ માં જાવ ભૂખ લાગી ને એટલે કાક નાસ્તો લેવા પણ ગામ માં હું કામ નાસ્તો લેવા જાવ ઓળા દાદા એને લોજ બનાવી ને જમ્યાવો ને પણ મમરાભાઈ ડોહો મારી યાર બાંધેલો છે એ થોડો મને જમવા દે હે પણ ભોળા દાદા બાંધેલા છે એનો માણા બાંધેલો છે ના ના તો પછી ફોન કરો ને એનો માણા ફૂલ થાળી પાર્સલ દઈ જા હે એ વાત સાચી હોય મુકુલભાઈ તો પછી ફોન જ કરું હાલો આપણે ભાગીએ ભોળા દાદા હે કોકનો ફોન આવે છે એ અમથાનો ફોન છે તો પણ ફોન ઉપાડો ને ખબર તો પડે અમથાને શું કામ છે એ અમથા શું કામ છે એ એક ફૂલ થાળી વાડીએ પાર્સલ મેકલાવો ને આ તો 10 રૂપિયા વધાર થાય એ વાંધો નહીં શું કામ છે અમથાને એ અમથાને ફૂલ થાળી પાર્સલ દેવા જવાનું છે એ વાંધો નહીં અને આમ જો પાર્સલ ના 10 રૂપિયા વધાર લઈ લેજે એ હારો આ થાળી આ ફૂલ અને પાર્સલ દાદા હબ હબ પાર્સલ દે નાય એ હારો એ પાછો કોનો ફોન આવ્યો હા લોજ ઉપડી જવાની છે એ અજાણ્યો નંબર છે હાલો કોણ બોલો એ કેહા ભાઈ બોલો આપણ શું કામ છે એ એક ફૂલ થાળી પાર્સલ વાડીએ દઈ જા ને આ તો 10 રૂપિયા વધાર થાય એ વાંધો નહીં થાળી ફૂલ કરો તો પણ એમ ક્યાં કીધું તું તે ફોન કરીને ફૂલ થાળી મગાવી હતી હાલો અમે મારી વાડીની બહાર નીકળી જા યો બોલો ફૂલ થાળી ખાવા હાટું મંગાવી તો ગલગોટાનું ફૂલ ને થાળી લઈને આવ્યો હા આપણે હવે તેલ ભરશું નહીં ખાવાનું રોજ ફૂલ થાળી મગાવી લેવાની હા ઈ હાસુ રોજ આપણે 10 રૂપિયાનું તેલ ભરશું ખાઈ જ જાવી એની કરતા 10 રૂપિયાની ફૂલ થાળી નહીં હારી ઈ આમ આવ્યો ભોળો ફૂલ થાળી લઈને યો તારસલ લાવ 20 રૂપિયા જમરો આપી દે 20 રૂપિયા એ હારું હે આવશે ફૂલ થાળી ઓ બાપા તને આ ફૂલ થાળી આપો હા 10 રૂપિયા માં તો આમ જ ફૂલ થાળી આવે ને 10 રૂપિયા માં હું તમને બેને ધરાઈ ખાવાનું થોડો આપું બોરે તો એક આમ પાર્સલ દેવા ગયા એક આમ પાર્સલ દેવા ગયા હવે આપણે નિરાજ થી ધરાઈ ખાવ હા 100 રૂપિયા વસૂલ થાય ત્યાં સુધી ખાવું છે
જેટલી રોટલી ખાવી એટલી રોટલી ખાવ, શાક ખાવું એટલું શાક ખાવ, સાસ પીવી એટલી સાસ પીવો. 15-20 રોટલી ખાઈ જવી છે જોર થી. આપણને શેતરવા બેઠા હતા તો હું પૈસા લઈ જા અને ફૂલના થાળી ખાવા આપી. થોડીક ઉતાવળ રાખજો ખાવામાં, એવડે આવી ન જાય. એ વાંધો નહીં. કોને પૂછીને ખાવ? ભોળા દાદા ને. તો ભોળા દાદા ક્યાં ગયા? એ અમને કઈ ગયા. તમારે જેટલું ખાવું એટલું ખાવ, હું આટલો મરતા હું. હા શું બોલો ને? હા શું તમે પાછા ખાવા આવ્યા? આપડે ખાઈ લેવી. હાલ હવાનો ખાવું ખાવું બોલતો હતો.